મોદી સરકારે પોતાના સ્માર્ટ સિટી પ્રોજેક્ટ માટે બ્લુપ્રિન્ટ તૈયાર કરી દીધી છે। મનાઈ રહ્યું છે કે આ પ્રોજેક્ટ રોકાણકારોને આકર્ષિત કરવાની સાથે સાથે ખરીદનારા ઉપર પણ પ્રભાવ પાડશે। સ્માર્ટ સિટી સામાજિક આર્થિક અને પર્યાવરણ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે। સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર દેશમાં સ્માર્ટ સિટી બનાવવાની શરૂઆત પ્રથમ 100 શહેરોથી થશે, જે માટે સૌથી પહેલા તમામ રાજ્યોના મુખ્ય સચિવોનો રાષ્ટ્રીય સ્તર પર વર્કશોપ યોજાશે। ઓક્ટોબર મહિનામાં યોજાનારા આ વર્કશોપમાં તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ ભાગ લેશે, જે બાદ અંતિમ પ્લાન તૈયાર કરવામાં આવશે, જેના પર કેબિનેટ નવેમ્બર મહિનામાં મંજૂરીની મહોર લગાવશે। મોદી સરકાર ઈચ્છે છે કે તેમનો આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ આ વર્ષના અંત સુધીમાં લોન્ચ કરી દેવામાં આવે। શું છે આ સ્માર્ટ સિટીના મહત્વના પ્રોજેક્ટનો પ્લાન અને કયા એવા મહત્વના મુદ્દાઓનો આ પ્લાનમાં સમાવેશ કરવામાં આવ્યો છે, આવો નજર કરીએ। નંબર 1, સુશાસન। સારા કમ્યુનિકેશનની સાથે વિસ્તારમાં રહેનારા લોકોની સક્રિય ભાગીદારી, પ્રોત્સાહન પર ધ્યાન કેન્દ્રિત કરાશે, કોઈ એક ક્ષેત્ર પર નહીં, વ્યાપક યોજના તૈયાર કરાશે। નંબર 2, મજબૂત પાયો। 24 કલાક પાણી અને વીજળીની સુવિધા, ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા પર ભાર મુકાશે, અછત અને માંગ બંને પર ધ્યાન અપાશે। નંબર 3, સામાજિક પાયો, નોકરી, મનોરંજન, સુરક્ષા, આરોગ્ય, શિક્ષણ। નંબર 4, આફત પર રોક, ઉર્જા સંરક્ષણ, પાણીના વ્યય પર કાબુ, વેસ્ટને બેસ્ટ બનાવવાના પ્રયાસ। નંબર 5, શરૂઆતમાં 100 સ્માર્ટ સિટી તૈયાર કરાશે, દરેક રાજ્યને 80% રોકાણ, 20% સ્માર્ટ સિટીના આધાર પર નક્કી કરાશે, તમામ રાજ્યો માટે 1000 કરોડ રૂપિયા। મોદીના સ્માર્ટ સિટી પ્રોજેક્ટ પર સૌની મીટ મંડાયેલી છે, ત્યારે જોવું હવે એ રહ્યું કે આ પ્રોજેક્ટથી દેશને શું લાભ થાય છે। ब्यूरो रिपोर्ट, न्यूज़ ऑनलाइन, अहमदाबाद।